वेलकम बैक। समाचार में आगे बढ़िए, बात करिए वडोदरा की। वडोदरा से एक महत्वना समाचार मिली रहा है। वडोदरा में कांग्रेस नेता शंकरसिंह वाघेला पोस्टर लगावामां आव्या होवाना समाचार छे। 2017 में बापू की सरकार लखेला पोस्टर लगावाया छे। कांग्रेसे तैयारी शुरू कर दी छे। जन जन हित में बापू की सरकार पोस्टर लगावाया छे। महत्वपूर्ण है कि शहर में ठेर ठेर बापू पोस्टर लगावाया है, एटले स्पष्ट जणाई रह्यु छे कि शंकरसिंह वाघेला नेतृत्व हेठ कांग्रेस आगामी विधानसभा की चूंटणी में झंपलावानी तैयारी में है। 2017 में बापू की सरकार लखेला पोस्टर लगावामां आव्या छे। क्यांक ने क्यांक 17मा विधानसभा की चूंटणी बापू ने अध्यक्षस्थाने योजवामां आवशे, एमना नेतृत्व हेठ लड़ाशे। शहर में ठेर ठेर बापू पोस्टर लाग्या छे। तो वडोदरा थी आ समाचार छे। जनजनना हित में बापू ना पोस्टर लागेला छे। वडोदरा में 2017 विधानसभा की चूंटणी में जनजनना हित में बापू की सरकार लखेला पोस्टर लागेला छे, एटले के कांग्रेस माटे एक चेहरो नक्की करी लेवामां आव्यो होय ते आशंकाने पण नकारी शकाय तेम नथी। आम पण कांग्रेसी धारासभ्योथी मळीने जे पण कोई नेताओ छे तेओ स्पष्ट करी चुक्या छे के आगामी विधानसभानी चूंटणी कांग्रेस माटे एक चेहरो नक्की करवामां आव्यो अने ते चेहरो एटले शंकरसिंह वाघेलाना चेहरा तेमना नेतृत्व हेठळ आ चूंटणी लड़वामां आवे। बीटीवी संवाददाता जोड़ाई गया है मानु चावड़ा, तेओ साथे बात करिए। मानु, वडोदरा में शंकरसिंह वाघेलाना सरकार हेठ आ चूंटणी लड़ाशे तेवा पोस्टर्स लाग्या छे। सौथी पहला शुं एवुं कही शकाय के कांग्रेसे आजे पोस्टर लगाव्या छे तेनाथी स्पष्ट जणाई आवे छे के आगामी चूंटणी शंकरसिंह वाघेलाना नेतृत्व हेठ लड़ाशे। संजीवनी, તાજેતરમાં એટલે બે દિવસ પહેલા જ કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના આગેવાનો રાહુલ ગાંધીને મળીને આવ્યા છે। ચૂંટણીની વ્યૂહરચના કેવી રીતે ચૂંટણી લડાશે ગુજરાતમાં તેના ઉપર પણ ચર્ચા થઈ હોવાનું બહાર આવ્યું છે। પરંતુ આજે આ એક નવો વિવાદ છે। વડોદરાની અંદર ઠેર ઠેર જગ્યા એટલે કહી શકાય કે કાલાઘોડા સર્કલ છે, રાત્રિ બજાર છે અને માર્કેટ ચાર રસ્તા છે। આ તમામ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવે છે। આ પોસ્ટરના કારણે વિવાદ સર્જાય છે। આ પોસ્ટરની અંદર હું તમને બતાવું છું કે પોસ્ટરની અંદર લખવામાં આવ્યું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ 2017ની ગુજરાત વિધાનસભામાં જનતાના હિતમાં બાપુની સરકાર આવી શુભેચ્છા આપતા આજે જાહેરાત છે એ પોસ્ટર લગાવવામાં આવે છે। વડોદરાના જે મેઇન મેઇન ચાર રસ્તા છે એના ઉપર આ પોસ્ટરો લગાવવામાં આવે છે। આ પોસ્ટરના કારણે આખો વિવાદ ઉભો થયો છે કે જે કાર્યકર્તાઓ છે ઈચ્છી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસમાં ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી બાપુના નેતૃત્વમાં લડાય, એમને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવે એનો આ સંકેત આપવામાં આવી રહ્યો છે। એટલે ખાસ કરીને જ્યારે ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનોની એક જૂથબંધી દેખાઈ રહી છે ત્યારે આ બાપુના પોસ્ટરના કારણે એક નવો વિવાદ સર્જાયો છે। આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એક નવો સંકેત પણ છે આ શબ્દથી કે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય 2017ની ચૂંટણી બાપુની સરકાર બનશે એવું આ દર્શાવવામાં આવ્યું છે। અને આ જે પોસ્ટર છે એના કારણે આજે વડોદરામાં એક આ નવો વિવાદ ઉભો થયો છે। સંજીવની, માનુ, ક્યાંક ને ક્યાંક આગળ પણ આપણે જોઈ શક્યા હતા કે જ્યારે ગુરુદાસ કામત ગુજરાતના પ્રભારી હતા અને જ્યારે તેઓ ગાંધીનગર ખાતે બેઠકમાં આવ્યા હતા તે વખતે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કર્યું હતું અને ત્યારે ધારાસભ્યોએ કહ્યું પણ હતું કે બાપુના ચહેરા હેઠળ જ આ ચૂંટણી લડાવવી જોઈએ। જોકે ત્યારબાદ ભરતસિંહ સોલંકી પણ મેદાનમાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ભરતસિંહ સોલંકી અને બાપુ વચ્ચે ક્યાંક કંઈક મતભેદ હોય એવું લાગી રહ્યું હતું। શું બાપુના નેતૃત્વમાં આ ચૂંટણી લડાશે તો અન્ય કોઈ નેતા કોંગ્રેસમાંથી ખપા હોવાની શક્યતા ખરી? સંજીવની, ગુરુદાસ કામતની જે મિટિંગ થઈ અને બાપુની જે જાહેરાતો આવી કે બાપુને બાપુના નેતૃત્વમાં ચૂંટણી લડાય એવો એક વિવાદ થયો, ગુરુદાસ કામતના બદલે અન્ય નેતાઓને અહીંયા પ્રભારી તરીકે મૂકવામાં આવ્યા એટલે એક બદલાવ પણ આવ્યો। ત્યારબાદની આ બીજી મુવમેન્ટ છે કે જે આ વિવાદ શરૂ થયો હોય, મધ્ય ગુજરાતમાંથી આ મુવમેન્ટ શરૂ થઈ છે બાપુને મુખ્યમંત્રી પદ માટેની। પરંતુ હું ફરીવાર આ જે બેનર છે બતાવવાની વાત કરીશ, કારણ કે જ્યારે ભાજપ કે કોંગ્રેસની જ વાત આવે, કોંગ્રેસની એકલાની વાત હોય તો બરાબર, પણ આમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ 2017 ગુજરાત વિધાનસભામાં બાપુની સરકાર બનશે, એટલે કોંગ્રેસમાંથી કે ભાજપમાંથી બાપુ ક્યાંથી ચૂંટણી લડશે એક પણ એક પ્રશ્ન ઊભો થયો છે। આ એમના શુભેચ્છકો છે, ચિંતકો છે, એમને આજે વાત રજૂ કરી છે, એટલે મધ્ય ગુજરાતમાંથી પણ આ એક નવી વાત ચાલુ થઈ છે કે બાપુને મુખ્યમંત્રી બનાવવામાં આવે। પરંતુ પ્રશ્ન એ છે કે બાપુ ભાજપમાંથી મુખ્યમંત્રી હશે કે કોંગ્રેસમાંથી, એ એક સવાલ ઊભો થયો છે અને આ ચર્ચાનો વિષય છે, કારણ કે ગુરુદાસ કામત સાથેની મિટિંગ પછી
ફરીવાર જે આ બાપુને મુખ્યમંત્રી બનાવવાની જે મુવમેન્ટ છે એ આ પોસ્ટરો રૂપે વડોદરામાંથી શરૂ થઈ છે અને વડોદરાના જે મુખ્ય મુખ્ય ચાર રસ્તાઓ છે એના ઉપર આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સંજીવ, બિલકુલ, માનું સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.